હું કૃષિરત્ન કંપનીમાં અત્યારે સેલ્સ ઓફિસ તરીકે ફરજ બજાવું બરાબર. ખેડૂત મિત્ર, અત્યારે તમે બટાકાનું વાવેતર કર્યું બરાબર, તો બટાકાના વાવેતર સમયે આખા બટાકામાં શેની માવજત આપેલી? મેં આખા બટાકાની અંદર સીડ ટ્રીટમેન્ટમાં ભૂજીવન અને વેલ્ટઆઉટની માવજત સ્પ્રે કરેલો છે. બરાબર, એનો ડોઝ કેટલો રાખેલો તમે? ડોઝ 250 ગ્રામ ભૂજીવન હતું અને 500 ml વેલ્ટઆઉટ હતું. બરાબર, એના સિવાય તમે પાયામાં શેનો ઉપયોગ કરેલો? પાયામાં મેં કૃષિરત્ન કંપનીનું માઇક્રોરાઇઝા, જે ગ્રેન્યુલરમાં આવે છે, એ માઇક્રોરાઇઝા વાપરેલું. બરાબર, તો તમે ભૂજીવન અને વિલ્ટ આઉટનો આખો બટાકા માવજત આવેલી બરાબર, એનાથી તમને એના જર્મિનેશનમાં શું ફરક લાગે છે? જર્મિનેશનમાં હાર કહેવાનો મતલબ કે જેનું જર્મિનેશન ફાસ્ટ જુ 11 દિવસે બટાકું બહાર આવી ગયું, બસ 11 દિવસે, અને જેને કાપા સડવાનો પણ ભો પ્રશ્ન હતો ને એ પણ નથી. હાલ જોઈ લ્યો કાપ, એટલે કાપું સડ્યું નથી બરાબર. બરોબર, અને મૂળ પણ સારા છે એના. બરાબર, તો એના સિવાય તમને શું ફાયદો બીજો લાગી રહ્યો છે અત્યારે? બીજો એનો સારો ગ્રોથ બીજો સારું છે, એનું જર્મિનેશન ફાસ્ટ થયું છે. બીજું આ નાખો, આ નાખવાથી સારો ફાયદો એવો કે ફૂગ બીજી નથી બટાકાની અંદર, કોવારો નથી કાપાનો. એના સિવાય તમે જે કૃષિરત્ન કંપનીનું માઇક્રોરાઇઝા વાપર્યું છે બરાબર, માઇક્રોરાઇઝા તમને શું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે? માઇક્રોરાઇઝાનો તો રિઝલ્ટ દેખાય જ છે, જોઈ લો આના મૂળ પણ કેટલા છે, બહુ સારું રિઝલ્ટ છે એનું. તો પછી બીજા ખેડૂત નહીં ભલામણ કરવા એમ થાય તો તમે શું ભલામણ કરો? 100% ભલામણ કરવાનું, કૃષિરત્ન માઇક્રોરાઇઝા 100% વાપરવું જ એમ. બરાબર, અને બટાકાના સીડ ટ્રીટમેન્ટમાં ભૂજીવન અને વેલ્ટઆઉટ વાપરવું. બરાબર, ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્ર આપણો.